ચલો ધોરણ 10 માં આપણે આગળ જોઈએ કે ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય છે એમ બરાબર. આપણે લાસ્ટ લેક્ચરમાં મિથેન પાણી ને બધું જોઈ લીધું હતું, હવે આપણે જોઈએ ઓક્સિજન અને આજના લેક્ચરમાં આપણે નાઇટ્રોજન વિશે પણ જોઈ લઈશું. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 8 છે, તો એની ઇલેક્ટ્રોન રચના 2-6 થાય, તો કે કક્ષામાં 2 અને એલ કક્ષામાં 6. હવે 6 ઇલેક્ટ્રોનો એના બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવી હોય તો એને બીજા 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે, એટલે એને બીજા 2 ઇલેક્ટ્રોન લેવા પડે. એટલે શું થાય, એક ઓક્સિજન બીજા ઓક્સિજન જોડે 2-2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને 2-2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ઓક્સિજન અણુનું નિર્માણ કરે છે, જે 2 પરમાણુ વચ્ચે દ્વિબંધની રચના થાય. શું થાય છે, દ્વિબંધની રચના થાય છે. પરિણામે ઓક્સિજનનો જે પ્રત્યેક પરમાણુ હોય એ એની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અને એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે, 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે અહીં 4 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે. અહીંયા 4 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે. તો અહીં ઓક્સિજન બતાવેલો છે, જો અહીંયા ઓક્સિજનના ખબર છે આપણને બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 6, તો 1, 2, 3, 4, 5, 6 આ બાજુ બતાવી દીધા. બીજો ઓક્સિજન, તો બીજા ઓક્સિજનના પણ 6 ઇલેક્ટ્રોન બતાવી દીધા, 1, 2, 3, 4, 5, 6 ખબર છે આપણને કે બાહ્યતમ કક્ષામાં 6-6 ઇલેક્ટ્રોન છે બંનેમાં. હવે આપણે એવું કીધું હતું કે જો એના બાહ્યતમ કક્ષા પૂરી કરવી હોય તો 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 8 ઇલેક્ટ્રોનની જરૂર પડવી, 8 ઇલેક્ટ્રોનની જરૂર ક્યારે પૂરી કરવી હોય, તો આ 6-8 થવા જોઈએ અને આ 6-8 થવા જોઈએ. એટલે એનો મતલબ કે આના 2 ઇલેક્ટ્રોન આપણે લઈશું અને આના 2 ઇલેક્ટ્રોન લઈશું, એ બંને ઇલેક્ટ્રોનને આપણે 2-માં બતાવીશું. જો બતાવે છે આમાં આના 2 ઇલેક્ટ્રોન લીધા અને આના પણ 2 ઇલેક્ટ્રોન લીધા, તો આ 4 ઇલેક્ટ્રોન ડાબી બાજુના ઓક્સિજનમાં પણ બતાવીશું અને જમણી બાજુના ઓક્સિજનમાં પણ બતાવીશું. એટલે એનો મતલબ કે ડાબી બાજુનો જે ઓક્સિજન હતો એ અને જમણી બાજુનો જે ઓક્સિજન હતો એ, એમાં 2-2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. આપણે શું કર્યું, 2-2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. બતાવ્યું છે જો ઓક્સિજનના 4 ઇલેક્ટ્રોન તો એમના એમ 12 જ, આમાં ઓક્સિજનના 4 ઇલેક્ટ્રોન એમના એમ બતાવ્યા છે, પણ જ્યાં વચ્ચે 4 ઇલેક્ટ્રોન કે જે બંનેમાં ભાગીદારીથી તેમને બતાવેલા હતા, તો આ 2 ઇલેક્ટ્રોન વચ્ચે ભેગા થઈને એક બંધ ઉપર બતાવેલો છે અને આ નીચેના જે 2 ઇલેક્ટ્રોન છે એનો એક બંધ તમને નીચે બતાવેલો છે. આમ શું થાય કે બાહ્યતમ કક્ષા પૂરી કરવા માટે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, બાહ્યતમ કક્ષા પૂરી કરવા માટે ઇલેક્ટ્રોનની શું કરે, ભાગીદારી કરે, અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બનાવે. અને આમાં 4 ઇલેક્ટ્રોન હતા તો 4 ઇલેક્ટ્રોનના કારણે કેટલા સહસંયોજક બંધ બને, 2 બને. કેટલા બને, 2 બને. એટલે કે આમાં ઓક્સિજન પરમાણુમાં સહસંયોજક દ્વિબંધ હોય. શું હોય, ઓક્સિજન પરમાણુમાં સહસંયોજક દ્વિબંધ હોય. શું હોય, દ્વિબંધ. ઓકે, હવે નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના. તો હવે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 7 છે. જેમ આનો 8 હતો એમ આનો 7 છે. 7, તો 7ના આપણે ગોઠવવા હોય તો કઈ રીતે ગોઠવી શકીએ, તો ઇલેક્ટ્રોન રચના કે એલ, તો કે કક્ષામાં 2, એલ કક્ષામાં 5, બરાબર. તો નાઇટ્રોજનની એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા, 5 ઇલેક્ટ્રોન આવ્યા. હવે આપણને ખબર છે 5 હોય તો એને સંપૂર્ણ ભરવા હોય તો બીજા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે, 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો જેમ આમાં 2 ઇલેક્ટ્રોનની જરૂર પડતી હતી તો 2-2ની ભાગીદારી કરી, એમ આમાં 3ની જરૂર પડે તો કેટલાની ભાગીદારી કરવી પડશે, 3-3ની ભાગીદારી કરવી પડશે. તો આગળ જોઈએ, તો નાઇટ્રોજનના 2 પરમાણુ તેમની એલ કક્ષામાં 3-3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને નાઇટ્રોજન અણુનું નિર્માણ કરે છે, જેને 2 પરમાણુ વચ્ચે ત્રિબંધની રચના થઈ હોય એમ કહેવાય. એને શું કહેવાય, 2-2 પરમાણુ વચ્ચે, એલ કક્ષાના 2 પરમાણુ વચ્ચે 3-3 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી N2નું નિર્માણ થાય છે અને તેને ત્રિબંધની રચના થઈ હોય એવું કહેવાય. શું કહેવાય, ત્રિબંધની રચના થઈ હોય એવું કહેવાય. પરિણામે શું થાય, નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ, શું પરિણામે નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના કરે છે. શું કરે છે, નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ એના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના કરે છે, આ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અને એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 8 ઇલેક્ટ્રોન છે. હવે અહીં આ 6 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી વડે અહીંયા બતાવેલું છે. 6 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી વડે બતાવેલું છે. તો 1, 2, 3, 4, 5, 6, તો 6 ઇલેક્ટ્રોન આપણને બતાવેલા છે, બરાબર. તો 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, તો અહીંયા ડાબી બાજુના એનમાં ડાબી બાજુમાં 2 ઇલેક્ટ્રોન બતાવ્યા, જમણી બાજુમાં એનમાં જમણી બાજુમાં 2 ઇલેક્ટ્રોન બતાવ્યા. અને અહીંયા જે જમણી બાજુ 3 ઇલેક્ટ્રોન હતા એ, અને અહીંયા ડાબી બાજુ 3 ઇલેક્ટ્રોન હતા એ, 3-3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા, 6. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા, 6. તો 6 ઇલેક્ટ્રોન હોય તો 2-2ની ભાગીદારીથી કેટલા બંધ બને, 3 બને. તો જો નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન ડાબી બાજુ બતાવેલા છે, નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન જમણી બાજુ બતાવેલા છે, 6 ઇલેક્ટ્રોન હતા તો 2-2 વચ્ચે એક બંધ, તો અહીંયા એક બંધ, અહીંયા બીજો બંધ, અહીંયા ત્રીજો બંધ. આમ 2 નાઇટ્રોજન પરમાણુ વચ્ચે દ્વિબંધ થાય છે. અહીંયા શું હતું, અહીંયા ઓક્સિજન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બનતો હતો, તો અહીંયા નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ. આમ નાઇટ્રોજન અને ઓક્સિજનમાં સહસંયોજક બંધનું બંધારણ આ રીતે આપણે જોઈ શકીએ છીએ. ઓકે,